विद्यार्थी मित्रों नमस्कार। आपणे जे प्रकरण 8 डी अने एफ विभागना तत्व प्रकरण जे भणी रह्या छे ए प्रकरण अंदर आज आपणे टॉपिक भणीशुं चुंबकीय गुणधर्मो। बराबर, तो चुंबकीय गुणधर्मो जे छे ए घणा पदार्थोमां चुंबकीय गुणधर्मो जोवा मळे। चुंबकीय गुणधर्मो जे छे ए बे प्रकारना गुणधर्मो होय। बराबर, का तो अनुचुंबकीय गुणधर्मो होय અને બીજો પ્રકાર છે પ્રતિચુંબકીય ગુણધર્મો। બરાબર, એટલે પદાર્થમાં જે ચુંબકીય ગુણધર્મો જોવા મળે એ ચુંબકીય ગુણધર્મો બે પ્રકારના હોય, કાં તો અનુચુંબકીય હોય કાં તો પ્રતિચુંબકીય। હવે આ અનુચુંબકીય અને પ્રતિચુંબકીય એની વ્યાખ્યા શું? તો કોઈ પણ પદાર્થ હોય અને એ પદાર્થના અણુ પરમાણુ કે આયનમાં पदार्थना अणु परमाणु के आयन में जो डी कक्षक में अयुग्मित इलेक्ट्रॉन जोवा मळे अयुग्मित इलेक्ट्रॉन होय तो बराबर तो तेवो तेवा पदार्थो करो तेवो अनुचुंबकीय गुणधर्म धरावे छे। तो तेवा पदार्थो अनुचुंबकीय गुणधर्म धरावे छे। बराबर, आनी व्याख्या। तो चलो प्रतिचुंबकीय कोने कहेवाय? बराबर, तो जो एमां एवुं छे पदार्थना अणु परमाणु के आयन में जो डी कक्षक में बधाज इलेक्ट्रॉन युग्मित होय तो तेवा पदार्थो प्रतिचुंबकीय गुणधर्म धरावे छे। आनी व्याख्या। बराबर, डी कक्षक एटले 3D 4D 5D 6D એમાંથી કોઈ પણ ડી કક્ષક, અને એ જો ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે, પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન એક હોય, બે હોય કે ત્રણ હોય, બરાબર ગમે તેટલા હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે તો તે અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે। અને જે પદાર્થના અણુ પરમાણુ કે આયનમાં જો ડી કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ના હોય, બધા જો યુગ્મિત હોય તો તેવા પદાર્થો પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે। બરાબર, આ જે અનુચુંબકીય પદાર્થો જે છે એ અનુચુંબકીય પદાર્થો બહારથી લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા આકર્ષાય છે। બરાબર, અનુચુંબકીય પદાર્થ જે હોય એ બહારથી જ કોઈ પણ ક્ષેત્ર લાગુ પાડવામાં હોય, વિદ્યુત ક્ષેત્ર કાં તો કોઈ પણ ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં હોય તો તેઓ તેના વડે આકર્ષાય છે। બરાબર, જ્યારે પ્રતિચુંબકીય પદાર્થ જે હોય એ પ્રતિચુંબકીય પદાર્થો બહારના લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા અપાકર્ષાય છે।
अणुचुंबकीय पदार्थ जो है ये आकर्षाय जय प्रतिचुंबकीय पदार्थ जो है ये बाहरथी लागू पड़ेला चुंबकीय क्षेत्र जे छे एमा तेओ अपाकर्षाय छे बराबर मतलब आ प्रमाणे अणुचुंबकीय प्रतिचुंबकीय ए बेना वच्चे आटो डिफरेंस छे बराबर पण जे पदार्थो बाहरथी लागू पड़ेला क्षेत्र वाले अति प्रबल बराबर अति प्रबल थी आकर्षाय बराबर तो तेमने शू कहेवाय लो चुंबकीय पदार्थो कहेवाय बराबर जे पदार्थो भारती लागू पड़ेला बराबर भारती लागू पड़ेला क्षेत्र द्वारा अति प्रबल रीते आकर्षाय तो तेमने लो चुंबकीय पदार्थो कहे छे બરાબર એટલે લો ચુંબકીય પદાર્થ વ્યાખ્યા આવી થાય જે પદાર્થો એવા પદાર્થો કે જે પદાર્થોને બહારથી લાગુ પડેલા ક્ષેત્ર વડે અતિ પ્રબળ રીતે આકર્ષાય બરાબર અતિ પ્રબળ રીતે સામાન્ય રીતે નહીં અતિ પ્રબળ રીતે આકર્ષાય તો તેમને લો ચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે બરાબર ખ્યાલ આવ્યો બસ તો અણુચુંબકીય કોને કહેવાય પ્રતિચુંબકીય કોને કહેવાય અને લો ચુંબકીય પદાર્થ કોને કહેવાય આ ત્રણ પ્રકારની આપણે વાત કરી ચલો હવે અણુચુંબકીય પદાર્થો જે છે એ અણુચુંબકીય પદાર્થોમાં શું જોવા મળે ચુંબકીય ચાકમાત્ર જોવા મળે બરાબર જો તો અને એ ચુંબકીય ચાકમાત્ર શેના કારણે હોય અણુચુંબકીય ગુણધર્મના કારણે હોય બરાબર તો જો અણુચુંબકીય ગુણધર્મને લીધે અણુચુંબકીય ગુણધર્મને લીધે અણુચુંબકીય પદાર્થો ચુંબકીય ચાર્જ માત્ર ધરાવે છે જે અણુચુંબકીય પદાર્થો હોય એ જ પદાર્થોમાં માત્ર ચુંબકીય ચાર્જ માત્ર જોવા મળે જ્યારે પ્રતિચુંબકીય પદાર્થો હોય તે પદાર્થોમાં ચુંબકીય ચાર્જ માત્ર જોવા મળતી નથી બરાબર કારણ કે પ્રતિચુંબકીય પદાર્થોની ચુંબકીય ચાર્જ માત્ર શૂન્ય હોય છે બરાબર જ્યારે અણુચુંબકીય પદાર્થો જે હોય એ અણુચુંબકીય પદાર્થોમાં અણુચુંબકીય ગુણધર્મ હોવાના કારણે એ અણુચુંબકીય પદાર્થો એ ચુંબકીય ચાર્જ માત્ર ધરાવે છે અને આ જે ચુંબકીય ચાર્જ માત્ર છે એ ચુંબકીય ચાર્જ માત્રને માપી શકાય બરાબર એનું સૂત્ર છે એ સૂત્ર પછી તમે દર્શાવું છું કે ચુંબકીય ચાર્જ માત્ર શોધવાનું સૂત્ર કયું છે બરાબર ચાલો આવા જે ચુંબકીય ચાર્જ માત્ર છે એ ચુંબકીય ચાર્જ માત્ર શેના કારણે ઉત્પન્ન થાય છે બરાબર તો ચુંબકીય ચાર્જ માત્ર જે છે એ પરમાણુ કે આયનના અયુગ્મિત ઇલેક્ટ્રોનના ધરા પ્રમાણ અને કક્ષીય પ્રમાણ ને લીધે ઉત્પન્ન થાય છે બરાબર તો ચુંબકીય ચાર્જ માત્ર જે છે એ ચુંબકીય ચાર્જ માત્ર ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન એ અયુગ્મિત ઇલેક્ટ્રોનના ધરા ભ્રમણ અને કક્ષીય ભ્રમણ ન લીધે ઉદ્ભવે છે બરાબર અણુચુંબકીય પદાર્થોમાં જે ચુંબકીય ચાર્જ માત્ર હોય એ ચુંબકીય ચાર્જ માત્ર શેના કારણે ઉદ્ભવે છે બરાબર આવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ શું થશે અણુચુંબકીય પદાર્થોમાં ઉદ્ભવતી ચુંબકીય ચાર્જ માત્ર એ ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની ધરા ભ્રમણ બરાબર ધરા ભ્રમણ ગતિ અને કક્ષીય ભ્રમણ ગતિને લીધે તે ચુંબકીય ચાર્જ માત્ર ઉદ્ભવે છે
હવે ધરા ભ્રમણ ગતિ અને કક્ષીય ભ્રમણ ગતિ એ આપણે કોણે જીવે ભમાડા જીવે બરાબર આપણે દોરી વડે ભમાડો ફેરવે તો એ ભમાડો એ પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે જેને ધરા ભ્રમણ કહેવાય અને એ ભમાડો આમ ગોળાકાર વર્તુળાકાર માર્ગમાં ગોળ ગોળ ફરે છે અને વર્તુળમાં જે ગોળ ગોળ ફરે છે જેને કક્ષીય ગતિ કહેવાય બરાબર જેમ કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કક્ષામાં ગોળાકાર વર્તુળમાં કે ગતિ કરે છે જેને આપણે કક્ષીય ગતિ કહેવાય બરાબર તો એવી રીતે ભમાડામાં પણ એવું હોય છે ભમાડો એ પોતાની જે લોખંડની આરી હોય એ પોતાની આરી ઉપર ભ્રમણ કરે જેને ધરા ભ્રમણ કહેવાય અને કક્ષીય ભ્રમણ એટલે જે કેન્દ્ર હોય અને એ કેન્દ્રની આજુબાજુ રહેલા જે નેલ બોર્ડની જે કક્ષાઓ છે એ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે જેને આપણે કક્ષીય ગતિ કહેવાય બરાબર એટલે ભમાડામાં ધરા ભ્રમણ ગતિ અને કક્ષીય ભ્રમણ ગતિ આ બંને પ્રકારની ગતિ જોવા મળે છે બરાબર તેથી ચુંબકીય ચાર્જ માત્ર ધરાવતા જે પદાર્થ હોય એમાં ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની કક્ષકીય ભ્રમણ અને ધરા ભ્રમણની ગતિને કારણે ચુંબકીય ચાર્જ માત્ર ઉદ્ભવે છે અને એ શેમાં જોવા મળે અનુચુંબકીય પદાર્થમાં જોવા મળે જ્યારે પ્રતિચુંબકીય પદાર્થોમાં ચુંબકીય ચાર્જ માત્ર જોવા મળતી નથી કારણ કે ચુંબકીય ચાર્જ માત્ર શૂન્ય હોય છે બરાબર હવે આ જે અણુચુંબકીય પદાર્થોમાં જે ચુંબકીય ચાર્જ માત્ર છે એ ચુંબકીય ચાર્જ માત્ર શોધવાનું સૂત્ર કર્યું તેનું સૂત્ર આવું છે મ્યુ બરાબર અને શું બોલાય મ્યુ મ્યુ બરાબર અંડરરૂટ એન ઇન્ટુ એન પ્લસ ટુ બરાબર જેનો એકમ છે બીએમ એનો એકમ બીએમ બીએમ નું આખું નામ થાય બોર મેગ્નેટોન બરાબર બીએમ જેનું આખું નામ થાય બોર મેગ્નેટોન એનો એકમ છે હવે એન એટલે શું એન એટલે ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર એન બરાબર ડી કક્ષકના અયુગ્મિત અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા બરાબર હવે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન મહત્તમ કેટલા હોય બરાબર મહત્તમ પાંચ હોય પાંચથી વધારે ના હોય બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર કે પાંચથી વધારે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતા નથી કારણ કે આપણે જાણીએ છીએ કે ડી કક્ષકના પેટા પ્રકાર પાંચ જ છે બરાબર એટલે પાંચેય કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન અયુગ્મિત ભરીએ માટે એનની કિંમત આ જે એન છે એની કિંમત મહત્તમ કેટલી હોય પાંચ પાંચથી વધારે કદી હોતી નથી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો આ બાબત ભૂલતા નહીં બરાબર મને આ પ્રમાણે અણુચુંબકીય પદાર્થની ચુંબકીય ચાર્જ માત્ર શોધવાનું સૂત્ર મ્યુ બરાબર અંડરરૂટ એન ઇન્ટુ એન પ્લસ ટુ બરાબર બોર મેગ્નેટોન બરાબર બીએમ એટલે કે બોર મેગ્નેટોન આ એનું એકમ છે બરાબર અને એન એટલે શું ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એક હોય તો તમારે એનની કિંમત એક મૂકવાની બે હોય તો બે મૂકવાની એ પ્રમાણે ત્રણ ચાર પાંચ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા હોય એ પ્રમાણે અહીં એનની કિંમત મૂકી અને પછી એનું સાદું આપી અને કિંમત શોધવાની બરાબર જેને આપણે ચુંબકીય ચાર્જ માત્ર મ્યુ કહેવાય બરાબર ચલો હવે આટલું બોર્ડ ઉપરથી જરા તમારી નોટમાં ઉતારી લો ચલો હવે આપણે જે ચુંબકીય ગુણધર્મોની વાત કરી એ ચુંબકીય ગુણધર્મ જુદા જુદા સંક્રાંતિ ધાતુ આયન જે છે એ સંક્રાંતિ ધાતુ આયનની ચુંબકીય ચાર્જ માત્ર કેટલી હોય હવે એના વિશે આપણે જોઈએ અને આ પ્રમાણે કોષ્ટકમાં લખીશું ચલો સૌથી પહેલા આપણે લખીએ આયન બરાબર પહેલા ખાનામાં આયન ત્યાર પછી આપણે બતાવીશું ઇલેક્ટ્રોન રચના ત્યાર પછી થ્રીડીમાં કાં તો ડી કક્ષકમાં ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ડી કક્ષક અને ત્યાં પછી આપણે ચુંબકીય ચાર્જ માત્ર કઈ સૈદ્ધાંતિક
આપણો. ચલો આપણે સૌથી પહેલો આયન લઈએ, સ્કેન્ડિયમ Sc+3. સ્કેન્ડિયમ પ્લસ થ્રી. હવે સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 21. હવે 21 પરમાણુ ક્રમાંક હોય અને 21માંથી 3 જાય તો કેટલા થાય? 18. એટલે 18 થાય માટે એમાં ઇલેક્ટ્રોન શું થશે? D0. બરાબર, કઈ રીતે ખ્યાલ આવે? જો સ્કેન્ડિયમ 21, ઝેડ બરાબર 21, બરાબર, આર્ગોન થ્રી ડી વન અને 4s2, બરાબર. આ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આવી છે. હવે સ્કેન્ડિયમ જ્યારે પ્લસ થ્રી, સ્કેન્ડિયમ પ્લસ થ્રી હોય, આ સ્કેન્ડિયમ હવે એનીમાં પ્લસ થ્રી હોય તો આ 3 ઇલેક્ટ્રોન ક્યાં? આ 1 જશે અને 2 જશે, 3 જાય, એટલે 3d ઉપર 0 આવે, માટે d ઉપર 0 આવશે, બરાબર. તેથી અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી આવે? 1 આવે, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા 1 આવશે, બરાબર. ચલો તે પછી આપણે જોઈએ ટિટેનિયમ પ્લસ થ્રી. ટિટેનિયમ પ્લસ થ્રી, હવે ટિટેનિયમ એટલે એના પછીનો અમર ટિટેનિયમ, એનો પરમાણુ ક્રમાંક કેટલો? 22, બરાબર. ટિટેનિયમ 22, હવે ટિટેનિયમ પ્લસ થ્રી કરો તો શું થાય? ટિટેનિયમ 22 ને એની ઇલેક્ટ્રોન શું છે? 3d2 4s2. ટિટેનિયમની ઇલેક્ટ્રોન આવી છે, હવે ટિટેનિયમમાં 3 ઇલેક્ટ્રોન દૂર કરો તો 4s માંથી 2 જાય, 4 2 જશે, અને આમાંથી 1 જશે અને 1 રહેશે, બરાબર. એટલે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા રહેશે? 1 રહેશે, બરાબર. મને અહીંયા આવશે ડી ઉપર 1. થ્રીડીમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા, સોરી, 0, 1 પણ નહીં, ડી 0 છે એટલે 1 પણ ના આવે. ડી 1, તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા આવશે? 1 આવશે, બરાબર. ચલો ત્યાં પછી આપણે છે ટિટેનિયમ પ્લસ 2. ટિટેનિયમ પ્લસ 2, હવે આ જે ટિટેનિયમ છે એ ટિટેનિયમ રચના શું છે? 3d2 4s2. હવે આની ઉપર પ્લસ 2 કરો, એટલે પ્લસ 2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. બે ઇલેક્ટ્રોન શેમાંથી દૂર થાય? 3d માંથી કે 4s માંથી? તો આપણે જાણીએ છીએ આઉટબોર્ડ સિદ્ધાંત પ્રમાણે, જે કક્ષકની શક્તિ નીચી હોય એ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન પહેલાં દૂર થાય, બરાબર. એટલે 3d કરતાં 4s ની શક્તિ નીચી, બરાબર. આઉટબોર્ડ સિદ્ધાંતમાં આપણે કક્ષકોની શક્તિનો ઉર્જાક્રમ 11મા ધોરણમાં ભણી ગયા, બરાબર. અને એ આઉટબોર્ડ સિદ્ધાંત પ્રમાણે 3d કરતાં 4s ની શક્તિ નીચી, એટલે 4s માંથી ઇલેક્ટ્રોન પહેલાં દૂર થાય, એટલે 4s માંથી 2 દૂર થાય, જ્યારે 3d માં ઇલેક્ટ્રોન 2 રહેશે, બરાબર. ટિટેનિયમ પ્લસ 2માં 3d માં ઇલેક્ટ્રોન કેટલા રહેશે? 2 રહેશે, એટલે d2 આવશે, બરાબર. d2, d માં ઇલેક્ટ્રોન 2, d, બરાબર. ડી કક્ષાના પેટા પ્રકાર 5 હોય, બરાબર. અહીંયા આપણે કીધું d1 એટલે ઇલેક્ટ્રોન 1 હોય, બરાબર. પછી આ d2, બરાબર. d2 એટલે ઇલેક્ટ્રોન 2 હોય, કેટલા ઇલેક્ટ્રોન? 2 હોય, બરાબર. ચલો ટિટેનિયમ પ્લસ 2, ટિટેનિયમ પછી કોણ આવે? વેનેડિયમ. વેનેડિયમ પરમાણુ ક્રમાંક 23, એ 23માંથી પ્લસ 2 એટલે 2 ઇલેક્ટ્રોન જાય, કેટલા વધે? 21, 21 વધે એટલે શું આવે? વેનેડિયમમાં એ 3d3 આવે, અહીં આવશે 0. કયું? વેનેડિયમ પ્લસ 2માં, બરાબર. વેનેડિયમ પ્લસ 2, વેનેડિયમ પરમાણુ ક્રમાંક કેટલું? 23, એટલે વેનેડિયમમાં 3d3 આવે, મને અહીં આવશે d3. ચલો વેનેડિયમ, પછી આપણે લઈએ ક્રોમિયમ, પછી આવે મેંગેનીઝ, મેંગેનીઝ પછી આયર્ન, આયર્ન પછી કોબાલ્ટ, ત્યાર પછી નિકલ, કોપર, બરાબર. ચલો વેનેડિયમમાં d3 આવે, ક્રોમિયમમાં શું આવે? d4 આવે, મેંગેનીઝમાં d5 આવે, d5, આયનમાં આવશે d6 આવે, આયન એટલે પરમાણુ ક્રમાંક 26, બરાબર. ઝેડ બરાબર 26, તો અહીં ઝેડ બરાબર 26 કરો તો શું થાય? આયન Fe, બરાબર. તે આવે 3d6 અને 4s2, આવું થાય. આયનની ઇલેક્ટ્રોન શું થાય? આર્ગોન 3d6 4s2, બરાબર.
થઈ ગયા 26. હવે એફઈ ઉપર તમે પ્લસ ટુ કરો, આની ઉપર પ્લસ ટુ કરો, પ્લસ ટુ, તો બે ઇલેક્ટ્રોન દૂર થાય. એ બે ઇલેક્ટ્રોન સામાથી દૂર થાય, ફોર એસમાંથી દૂર થાય, એટલે ફોર એસ ઉપર એ ઝીરો આવે. માટે કે ડીમાં કેટલા વધ્યા? છ ઇલેક્ટ્રોન, માટે ડી સિક્સ આવે. બરાબર, એવું કોબાલ્ટમાં શું આવે? કોબાલ્ટમાં ડી સેવન આવે, નિકલમાં ડી એઇટ આવે. બરાબર, અને કોપર જે છે એ કોપરમાં ડી નાઇન આવે. બરાબર, આ હવે તમે જો કે ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, ડી થ્રી, એટલે આમાં ઇલેક્ટ્રોન કેટલા આવે? બે આવે. ડી થ્રી એટલે ઇલેક્ટ્રોન, થ્રીડીમાં આયુગમિત ઇલેક્ટ્રોન કેટલા થયા? ત્રણ, એટલે ત્રણ આવે. બરાબર, થ્રીડી કક્ષકમાં આયુગમિત ઇલેક્ટ્રોન ત્રણ આવે. ચલો ડી ફોર, તેમાં આયુગમિત ઇલેક્ટ્રોન કેટલા આવે? ચાર આવે. બરાબર, ચાર આવશે. ચલો ડી ફાઈવ, એમાં આયુગમિત ઇલેક્ટ્રોન પાંચ આવે. હવે ડી સિક્સ, હવે ડી સિક્સ એટલે છઠ્ઠો ઇલેક્ટ્રોન જે છે એ હવે શું થાય? યુગમિત થાય. બરાબર, આ પાંચ ભરી ગયા, હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન આમાં આવશે, છઠ્ઠો અહીં આવશે. એટલે ડી સિક્સમાં હવે આયુગમિત ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? એક, બે, ત્રણ, ચાર, એટલે અહીં આવશે ચાર. બરાબર, ચલો ડી સેવન, ડી સેવન ડી સિક્સમાં આવું થશે. હવે ડી સેવન, ડી સેવનમાં સાતમો ઇલેક્ટ્રોન અહીં આવશે. બરાબર, પાંચ છ સાત, કેટલા આયુગમિત રહ્યા? ત્રણ, એટલે ત્રણ આવશે. પછી આ આયુગમિત થાય એટલે પછી આવશે બે, બે આયુગમિત રહેશે, પછી આ આયુગમિત થાય એટલે પછી રહેશે એક. બરાબર, આયુગમિત ઇલેક્ટ્રોન કેટલા વધે? એક આવે. શેમાં? કોપર સીઓ પ્લસ ટુ માં ડી નાઇન, નવ ઇલેક્ટ્રોન થઈ ગયા થ્રીડીમાં, અને એક ઇલેક્ટ્રોન આયુગમિત છે માટે અહીં એક આવે. બરાબર, ચલો એટલે આ પ્રમાણ થશે. ચલો આપણે સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા શોધીએ. સૈદ્ધાંતિક એટલે થિયરેટિકલ. હવે થિયરેટિકલ ચુંબકીય ચાકમાત્રા કેવું શોધાય? કોઈ પણ સૂત્ર આપેલું હોય એને એ સૂત્રમાં કિંમત મૂકીને આપણે મૂલ્ય શોધીએ એને થિયરેટિકલ કહેવાય. અને લેબોરેટરીમાં પ્રેક્ટિકલ કરીને આપણે પ્રાયોગિક રીતે જે મૂલ્ય શોધીએ એને પ્રાયોગિક મૂલ્ય કહેવાય. અહીં આપણે થિયરેટિકલ ચુંબકીય ચાકમાત્રા લખવાની છે. બરાબર, તો થિયરેટિકલ માટે આ સૂત્ર શું છે? આપણે સૂત્ર ભણી ગયા કે મ્યુ બરાબર અંડરરૂટ એન ઇન્ટુ એન પ્લસ ટુ. આ સૂત્ર, હવે આ સૂત્રમાં એનની કેમ મૂકો? આ થ્રીડીમાં આયુગમિત ઇલેક્ટ્રોન એ શું છે? એન છે. આ એન છે, એનની કિંમત એક છે. બરાબર, એટલે આ તો ઝીરો થશે, ઝીરો એટલે ઝીરો થશે. આ એનની કિંમત એક છે તો અહીં એક મૂકો. બે ને ત્રણ અંડર ત્રણ એટલે એ થશે એક પોઈન્ટ તોતેર બીએમ. બીએમ એટલે બોર મેગ્નેટોન. બરાબર, હવે આનો એકમ એ લખી દે કહું છું, આનો એકમ શું લખવાનું? બીએમ બોર મેગ્નેટોન, એક પોઈન્ટ તોતેર, એટલે અહીં કિંમત આવશે એક પોઈન્ટ તોતેર. ચલો હવે એની કિંમત બે મૂકો, અહીં એની કિંમત બે મૂકો તો બે દુ બે વત્તા બે ચાર, ચાર દુ આઠ, એટલે શું આવે? અંડરરૂટ આઠ આવે. અને અંડરરૂટ આઠ આવે એટલે અંડરરૂટ આઠની કિંમત કેટલી થાય? કેલ્ક્યુલેટર આપણે કાઉન્ટ કરીએ તો એ કિંમત થાય બે પોઈન્ટ ચોર્યાસી. બરાબર, એટલે અહીં આવશે બે પોઈન્ટ ચોર્યાસી. ચલો એની કિંમત ત્રણ મૂકો, તો એ ત્રણ મૂકો, એની કિંમત ત્રણ, ત્રણ વત્તા બે પાંચ, અને પાંચ તરી પંદર, એટલે અંડરરૂટ પંદર. હવે અંડરરૂટ પંદર એટલે પંદર જે છે એનું વર્ગમૂળ તમે ગણો. બરાબર, તો કેટલી કિંમત થાય? ત્રણ પોઈન્ટ સિત્યાસી, ત્રણ પોઈન્ટ સિત્યાસી. બરાબર, ચલો હવે એની કિંમત ચાર લો. અહીં તમે ચાર કિંમત લો, ચાર વત્તા બે ચાર, બે વત્તા બે છ, છ અહીં ચાર, છ ચોક ચોવીસ, એટલે વર્ગમૂળમાં ચોવીસ. બરાબર, હવે આજે ચોવીસ છે એ ચોવીસનો વર્ગમૂળ સુધી તો આપણે કિંમત મળે ચાર પોઈન્ટ નેવું. તો અહીં મળશે ચાર પોઈન્ટ નેવું. હવે એની કિંમત પાંચ લો, અહીં પાંચ, પાંચ વત્તા બે સાત, અને અહીં પાંચ મૂકો, સાત પંચા પાંત્રીસ, એટલે અંડર પાંત્રીસ.
35 નું આપણે વર્ગમૂળ શોધીએ તો એ કિંમત આવે 5.92, એટલે અહીંયા આવશે 5.92. ત્યાર પછી એક હોય તો 1.73. આ પ્રમાણે આ બધા સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો છે, બરાબર. અને એક મૂલ્ય શોધવા માટે આપણે કયું સૂત્ર વાપર્યું? મ્યુ બરાબર અંડરરૂટ એન ઇન્ટુ કૌંસમાં એન વત્તા બે, બરાબર, એન વત્તા ટુ, બરાબર. માટે એનની કિંમત મૂકી અને આ રીતે આપણે કિંમતો શોધી શકાય. અને એ જે કિંમતો આવી એ કિંમતો આપણે મૂકી કોષ્ટકની અંદર, બરાબર. માટે આ પ્રમાણે ચુંબકીય ગુણધર્મની ટૂંકનો જો લોંગ ક્વેશ્ચન તરીકે 3 માર્કમાં પૂછાય તો તમારે આ કોષ્ટક ટુકડોમાં લખવું પડે, બરાબર. કોષ્ટક સહેલું જ છે, કંઈ બિલકુલ અઘરું નથી. આ કોષ્ટકમાં પહેલું ખાનું બધા આયન બતાવ્યા, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, બરાબર. સ્કેન્ડિયમથી શરૂ કરી કોપર સુધી એ બધા આયન બતાવ્યા, બરાબર. અને એ પછી આયનની ઇલેક્ટ્રોન રચના બતાવી, બરાબર. ત્યાર પછી 3D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જેને એન કહેવાય એ એનની કિંમત દર્શાવી, બરાબર. એનની કિંમત કેવી શોધાય, બરાબર, એ મેં તમને સમજાવ્યું. હવે એનનું જે મૂલ્ય મળ્યું એ એન ઉપરથી આપણે સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા એટલે કે થિયરિટિકલ એ શોધવાના સૂત્ર છે, એ સૂત્રમાં એનની કિંમત મૂકીએ એટલે આ બધી કિંમત મળે, બરાબર. બસ તો આ રીતે આ કિંમતો શોધી શકાય, બરાબર. બસ તો આ જે છે એ તમે બોર્ડ ઉપરથી આટલું જરા ઉતારી લો, બરાબર. પછી આપણે બીજા પ્રશ્નો જોઈએ. ચાલો, હમણાં આપણે જે ચુંબકીય ગુણધર્મ ટોપિક ભણી ગયા એ ટોપિક ઉપર આધારિત આપણે પુસ્તકની અંદર લખાણ સંબંધી પ્રશ્ન આપેલો છે. તો એમાંનો લખાણ સંબંધી પ્રશ્ન આવો છે, કોઈ એક પરમાણુ છે અને એ પરમાણુનો પરમાણુ ક્રમાંક 25 છે, બરાબર. તો તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા ગણો, બરાબર. હવે પરમાણુ ક્રમાંક Z=25 કીધું છે, અને Z=25 પરમાણુ ક્રમાંક 25 હોય એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો એ થશે આર્ગોન 4s2 3d5, બરાબર. હવે બીજું શું કીધું છે કે એ દ્રાવણમાં દ્વિસંયોજક છે, એટલે દ્વિસંયોજક એટલે એનો વિષભાર +2 છે, બરાબર. ચાલો, આ ધાતુ છે એ ધાતુ માટે આપણે એમ ધારી લો, ધાતુ ઇંગ્લિશમાં મેટલ કહેવાય એટલે મેટલનો એમ. હવે દ્વિસંયોજક કીધું છે, દ્વિસંયોજક હોવાથી ઉપર શું આવે? +2 આવે, બરાબર. દ્વિસંયોજક હોવાથી હવે +2 એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવે, તો આમાંથી બે ઇલેક્ટ્રોન શામાંથી દૂર જાય? 3D માંથી કે 4S માંથી? આવું બહુ સીધા પ્રમાણે 3D કરતા 4S ની શક્તિ નીચી, તો જે કક્ષકની શક્તિ નીચી હોય તેમાંથી ઇલેક્ટ્રોન પહેલા દૂર થાય. માટે 3D માંથી નહીં પરંતુ 4S માંથી ઇલેક્ટ્રોન દૂર થશે, બરાબર. માટે આવું થશે આર્ગોન 3D5 4S0, બરાબર. 4S0 આવું થશે, બરાબર. હવે આ 3D5 છે એટલે 3D5 હોવાથી આમ થશે, બરાબર. 3D માં 5 ઇલેક્ટ્રોન એટલે બધામાં એક એક ભરાય, બરાબર. ઉંડા નિયમ પ્રમાણે સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલાં એક એક ભરાય, અયુગ્મિત રીતે ભરાય અને ત્યારબાદ ઇલેક્ટ્રોન યુગ્મિત થાય, બરાબર. એવો નિયમ છે. માટે પહેલાં બધા એક એક ભરાય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય? 5. માટે N = કેટલા થશે? N = 5, બરાબર. હવે ચુંબકીય ચાકમાત્રા ગણવાની છે, તો ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર μ = અંડરરૂટ N × N+2. એની કિંમત 5, બરાબર. 35. હવે 35 નું વર્ગમૂળ જે થશે 5.92. શું એકમ આવે? BM, બોર મેગ્નેટ્રોન, બરાબર.
बी एम એટલે બોર મેગ્નેટોન બસ તો આ પ્રમાણે ચુંબકીય ચાર્જ માત્રા આ રીતે ગણી શકાય બરાબર હવે આ જે પરમાણુ છે એક પરમાણુ એ પરમાણુ અજ્ઞાત છે બરાબર એ પરમાણુ જે છે એનું નામ કહેવામાં આવ્યું નથી પણ આપણે એ પરમાણુ પરમાણુ ક્રમાંક આપેલું છે એટલે પરમાણુ ક્રમાંક ઉપરથી ઇલેક્ટ્રોન રચના લખી દ્વિસંયોજક હોવાથી એની ઇલેક્ટ્રોન આવી થશે થ્રી ડી માં પાંચ છે એટલે એન બરાબર પાંચ થાય એની કિંમત પાંચ મૂકો અને આ સૂત્રમાં કિંમત સુધી આ તે શોધી શકાય બસ તો આ પ્રશ્નો સાથે આજના લેક્ચરના ટોપિક અહીં પૂરા થાય છે બાકીના ટોપિક આપણે આવતા લેક્ચરમાં જોઈશું અસ્તુ જય સ્વામિનારાયણ